દ્વારકામાં પોલીસ દ્વારા ચેકિંગ માછીમારી કરતી બોટોનું સઘન ચેકિંગ કરાયું છે રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં બોટનું ચેકિંગ દ્વારકા પોલીસ તેમજ એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ કરાયું છે માછીમારી કરતી બોટના રજિસ્ટ્રેશનના દસ્તાવેજોનું ચેકિંગ કરાયું અને દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાને લઈ ચેકિંગ હાથ ધરાયું છે બનાસકાંઠાના પાલનપુરના મડાણા નજીકથી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે કિશોર સહિત ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે ચોરીના કેબલ સહિત દસ હજાર સાતસો પચાસનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે ઝડપાયેલા લોકો ખેતરમાં આવેલા બોર પરથી કેબલની ચોરી કરતા હતા અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે દાહોદમાં ગેંગરેપના આરોપીને વીસ વર્ષની સજા ફટકારાઈ છે દસ હજારનો દંડ બે લાખ વળતર ચોકવવા આદેશ અપાયો છે તેર વર્ષની સગીરા પર ગુજાર્યો હતો બળાત્કાર લીમખેડા કોર્ટે આરોપીને સજા ફટકારી છે તો દસ હજારનો દંડ અને આ સાથે બે લાખ રૂપિયા ચૂકવવા માટે પણ કહેવાયું છે તેર વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો લીમખેડા કોર્ટે આરોપીને સજા ફટકારી છે તો ગેંગરેપનો આરોપી વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે બારીજામાં પતંગ કાપવા બાબતે ઝઘડો થતા જીવલેણ હુમલો થયો છે કેટલાક લોકો પર કાર ચઢાવીને કચડવાનો શખ્સોનો પ્રયાસ છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને ઘટનામાં સાત લોકોની ઈજા પહોંચી છે જેઓને હોસ્પિટલ ખસેડાયા છે નજીવી બાબતે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આદરી છે અને રાજવીર સોલંકી મનીષ ઠાકોર નામના શખ્સ સામે ફરિયાદ કરાઈ છે નૈનેશ નાયક કિલરાજ સોલંકી નામના શખ્સ સામે પણ કાર્યવાહી અસલાલી પોલીસે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે વધુ અપડેટ મળ્યુંશું સંવાદદાતા નવીન પાસેથી જી નવીન ઉત્તરાયણનો તહેવાર ઝપાઝપી ઝઘડા મારામારી સુધી પહોંચી ગયો છે ને તેનું જ આ ઉદાહરણ છે એક જોવા મળી રહ્યું છે બારેજાના દ્રશ્યો સંધ્યા ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કારણ કે એક નજીવી બાબતોની અંદર જે પ્રકારે ગંભીર સ્વરૂપે ધારણ કર્યું હતું એક બે નહીં પરંતુ અનેક લોકો ઉપર આ ગાડી ચડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સમગ્ર જે બનાવ છે તે બનાવ ઉત્તરાયણના દિવસોનો હોવાનું સામે આવ્યું છે અને બારેજા ગામનો આ બનાવ છે બે વખત આ જે કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જેમાં સાત થી વધારે લોકોને ઈજા પણ પહોંચી હતી અને જે સીસીટીવી ફૂટેજ પરથી પણ સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે કે કેટલી ગંભીર ઘટના કહી શકાય જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની મોટી જાનહાની થઈ નથી પરંતુ જો મોટી કોઈ જાનહાની થઈ હોત તો જવાબદાર પણ તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસે પણ તાત્કાલિક ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી હતી અને આ સમગ્ર મામલે જે ગંભીર કલમો કહી શકાય તે અંતર્ગત ગુનો પણ દાખલ કર્યો છે ચાર વ્યક્તિઓ વિરુદ્ધમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે હાલમાં સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે જે ઋતુજી આપનો આભાર બુલેટિન રજા આપશો નમસ્કાર